આષાઢી બીજના પર્વ નિમિત્તે જગન્નાથપુરી સહિત દેશભરમાં રથયાત્રા ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ કોરોના કાળના 2 વર્ષ પછી યોજાયેલ આ રથયાત્રા ઉત્સવ ભવ્યતા સાથે ઉજવાયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીનો લાભ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પરંપરાગત રીતે પહિંદવિધિ કરી હતી. જામનગરમાં પણ ગોપાલક યુવા સંગઠન દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જામયુકોના વિપક્ષી નેતા આનંદભાઈ રાઠોડ, વોર્ડ નંબર 9ના કોર્પોરેટર નિલેશભાઈ કગથરા વગેરે આગેવાનો તથા ભરવાડ સમાજના લોકો બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. ચોમાસું આરંભ થઈ ગયું હોવા છતાં જામનગરમાં હજુ પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ નથી. જામયુકોની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયાએ પાછલા તળાવ પાસે મિગ કોલોની વિસ્તારમાં આવેલ કેનાલના સ્થળની મુલાકાત કરી હતી. તેમણે કેનાલ સફાઈની અધૂરી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી. ગુજરાત પાણી પુરવઠા બોર્ડમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનું 950 રૂપિયાનું પગાર ધોરણ પરત ખેંચી રિકવરી કરવાના સરકારના નિર્ણય સામે રોષ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે જામનગરમાં પાણી પુરવઠા બોર્ડના રોજમદાર કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ ગુજરાત પાણી પુરવઠા બોર્ડમાં 20 વર્ષથી પૂર્ણ નિષ્ઠા સાથે ફરજ બજાવતા રોજમદાર કર્મચારી, એક સામાન્ય પ્રકારના રોજમદાર કર્મચારી જે કહેવાય, એમને 950નું પગાર ધોરણ જે આપવામાં આવેલું છે, આજે 30 વર્ષ બાદ ગુજરાત પાણી પુરવઠા વિસ્તાર બોર્ડ એ પગાર ધોરણ ઘટાડીને 750 અને 10-15 લાખ રૂપિયાની રિકવરી કરવાની સૂચના જે આવેલી છે, તેના વિરોધમાં ગુજરાત પાણી પુરવઠા મંડળે આ કાર્યક્રમ આયોજિત કર્યા છે. તેમાં 1 તારીખે તમામ રોજમદાર કર્મચારી અને અંગામી કર્મચારીઓ પારિપત્ર ધારણ કરશે. 2 તારીખથી તમામ રોજમદાર કે જેને 950નું પગાર ધોરણ આપવામાં આવેલું છે અને જે ક્લેરિકલ કામગીરી કરતા હશે તે પેન્ડાઉન કરશે. અને 11મી તારીખે આ રોજમદાર પરિવાર સાથે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ ગાંધીનગરની કચેરી ખાતે એક ગ્રુપ મિટિંગ કરશે પરિવાર સાથે, અને ત્યાર પછી પણ ઝોન કચેરીમાં પરિવાર સાથે એ લોકો બેસવાના છે. આ રીતનો એક કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમમાં અત્યાર સુધી અમારી પાસે ટોટલ ગુજરાત પાણી પુરવઠા બોર્ડના 2200 કર્મચારીઓની સમર્થન આપેલું છે, જેની સહી પણ અમારી પાસે હાજર છે. આજરોજ અમે તમામ કર્મચારી કાર્યપટ્ટી ધારણ કરી 11 વાગ્યાથી શાળાકીય સૂત્રોચ્ચારનો કાર્યક્રમ છે અને આવતીકાલથી અમારે પેન ડાઉનનો કાર્યક્રમ છે.